ॐ अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरि कृष्णाय नमो नमः। श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्लोक नंबर 2। संन्यास कर्म योगश्च निःश्रेयस करावुभौ तयोस्तु कर्म संन्यासात् कर्मयोगो विशिष्यते। काली स्वामी जी के भाई जी। आगळना त्रीजा श्लोक में भगवाने आ पदोनु व्याख्यान करता कहूं छे के कर्मयोगी नित्य सन्यासी समझवा योग्य छे, केम के ते सुखपूर्वक संसारना बंधन थी मुक्त थई जाय छे। पछी छठा श्लोक में भगवाने कह्युं छे के कर्मयोग विना सांख्य योगनु साधन बनवू कठण छे अने कर्मयोगी शीघ्र ज ब्रह्मने प्राप्त करी ले छे। ज्ञान योग्य के सन्यास क्यो के सांख्य योग्य ए बधाय नु एक એનો સિદ્ધાંત હું કર્મ કરતા શ્રવણ મન નિધિ ધ્યાસ અને સાક્ષાત્કાર કરવો। યોગ સૂત્રમાં 4-5 પ્રકારના યોગ આપ્યા છે, એમાં પહેલો જ્ઞાન યોગ, એટલે શ્રવણ મનન નિધિ ધ્યાસથી સાક્ષાત્કાર પતી જતો હોય તો તમારે બીજો કઈ કરવાની જરૂર નહીં, સીધો સાક્ષાત્કાર થઈ જતો હોય ભગવાનનો તો બીજી કઈ બીજા યોગ સાધવાની જરૂર નહીં। એની પછી તરત જ ક્રિયા યોગ કીધો, તપસ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાન આની ક્રિયા યોગ છે। એટલે જો આનાથી ન પતિતું હોય હેલું તો આ તપ કરવાનું, સ્વાધ્યાય કરવાનું અને ઈશ્વર પ્રણિધાન એટલે શરણાગતિ કરવાની, તો એનાથી જો સાક્ષાત્કાર થઈ જતો હોય તો પછી અષ્ટાંગ યોગ સાધવાની જરૂર, એ બે થી કામ ન પતે તો પછી અષ્ટાંગ યોગ કીધો, એની એ બે થી કામ ન પતે તો ઔષધ યોગ કીધો, એનાથી ને કામ ન પતે તો મંત્ર યોગ કીધો, 5 યોગ કીધા છે। એટલે જ્ઞાન યોગ એટલે શું? જ્ઞાન યોગ એટલે શ્રવણ મનન નિધિ ધ્યાસ અને સાક્ષાત્કાર કરવો, અને ક્રિયા ઓલો યોગ એટલે હું સાંખ એટલે તો શ્રવણ મને નિધિ ધ્યાસ કરવાનું, અને યોગ એટલે હું તો ભગવાનને રાજી કરી અને આ 3 શરીરથી જુદું પડવું, એનું ઓલું શ્રવણ મનને નિધિ ધ્યાસ કરીને 3 શરીરથી જુદું પડવું। એટલે ભગવાન એવું કહેતા યોસ્તુ કર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે, સાધન ફળ મેળવવામાં કર્મયોગની વિશેષતા છે। સાંખ્ય યોગમાં ક્યાંય એવું નથી કીધું કે ક્રિયા છોડી દેવી, મૂળ સાંખ્ય યોગમાં ક્યાંય નથી કીધું, સાંખ્ય યોગીઓ કે છે કે ક્રિયા ન છોડે, ક્રિયા ન કરાય, એને ક્રિયાની એલર્જી છે, સાંખ્ય યોગને નથી। અહીં ઉપરી આવો, તમે ઉપરી આવો, અહીં સાંખ્ય યોગને નથી, સાંખ્ય યોગીને છે, અને એ બધા આધુનિક યોગીઓને છે। મોટા મોટા સાંખ્ય યોગી કોણ? જનકરાજ, એનાથી વધારે શ્રી કૃષ્ણ ભગવાન। શ્રી કૃષ્ણ ભગવાન દ્વારકામાં હતા ત્યારે સાંખ્ય યોગને આશરા હતા, એમ તો એને ક્રિયા છોડી દીધી હતી? જનક રાજા મોટા સાંખ્ય યોગી હતા તો એને ક્રિયા છોડી દીધી હતી? તો સાંખ્ય યોગમાં ક્રિયાને છોડી દેવી, ક્રિયાની એલર્જી આવી ક્યાંથી? સાંખ્ય યોગમાં એટલું કીધું છે કે ક્રિયાનું કઈ નામ નથી લીધું, સાંખ્ય યોગની વિરોધી ક્રિયા છે એવું નથી કીધું કે, પણ આધુનિક યોગીઓને અને ક્રિયાની એલર્જી દેહાભિમાનને છે, સાંખ્ય યોગને નથી। દેહાભિમાન માનીને ક્રિયા કરવી કઠણ પડે છે,
સાંખ યોગીને તો કઈ કઠણ પડતી નથી, એ તો આત્મારૂપ થઈ ગયો હોય તો આત્મારે તો ક્રિયા કરે તોય હું અને ન કરે તોય, થાક જેવું નામ જ નથી. જ્યાં મહારાજ સંતદાસજીને બોલાવ્યા તો અને પછી ભાઈ સારંગપુરમાં આવ્યા હતા સંતદાસજી, મહારાજ સભા કરીને બેઠા હતા. એટલે સંતદાસજી એકદમ મહારાજને જોઈને એકદમ હેતનો એને ઉભરો ઉભરો આવે, મહારાજ દોડે પછી બે દણાને પકડી રાખો પડે અને મહારાજ એને બેહાર્યા. અને મહારાજ કે લાવો સંતદાસજીને ઉપવાસે તો આપણે પારણા કરાવીએ, એટલે પેંડા લાવ્યા અને મહારાજ ભૂકો કરીને ખવડાવતા જાય. તે બે ત્રણ કિલો ખવડાવી દીધા તો એ તો કઈ ના કે નહીં. મહારાજ કે એને ખબર નથી કે હું ધરાઈ ગયો છું, ભૂખ્યો છું, એટલે હું બંધ કર. એ તો મહારાજની પ્રસાદી જાણીને ખાતા હતા પણ એને ભૂખ કે ધરાવવું એ જ ખબર નથી, દેહથી પર હતા એમ. એમ સાંખ યોગી હોય એને હું થાક્યો છું કે હું સ્ફૂર્તિમાં છું એ ખબર ન હોય. અને દેહાભિમાનને તો થાક્યા પહેલાની સ્ફૂર્તિ આવી જાય કે થાક લાગી જાય, આમ જો હલી જશું. ભીમને એકાદશી કરાવી ત્યારે હોઈ ગયો તો કે જો પડખું ફરું તો એટલો ભૂખ્યો પડી જાઉં તો પછી આખો દી કેમ કાઢવો. એટલે દેહાભિમાન એને એમ થાય કે જો આપણે હલીએ તો ગહાઈ જાય, ગહાઈ જાય તો હલાય નહીં, એટલે એને થાક અને એની દ્રષ્ટિમાં છે, થાક અને ફૂર્તિ એની દ્રષ્ટિમાં છે. આત્માભિમાનીને નથી એને તો ઉલટું ફાયદો છે કે હલવાથી કઈ ઘહારો નથી અને બેસી જવાથી કઈ ફાયદો નથી, તો હલવાથી ભગવાન રાજી થાય એ વધારે બેનિફિટ છે. ક્યાં ક્રિયા કરવાથી ભગવાન રાજી થાય એ વધારે બેનિફિટ છે. એટલે સાંખ યોગીમાં અહીંયા ભગવાને અર્જુનનું મન રાખવા હાટું એવું કીધું છે. સંન્યાસસ્તુ કર્મ સંન્યાસ કર્મ યોગસ્ચ નિશ્રેયસ કરા ઉભો, બે કલ્યાણકારી છે. ભગવાનનું મત શું છે કે તયસ્તુ કર્મ સંન્યાસ કર્મ યોગો વિશેષ્ય. મને જો કોઈક પૂછે ઓલો તો બે શાસ્ત્રનો મત દઉં તને, મને જો કોઈક પૂછે તો હું આમ કહું અયસ્તો કર્મ સંન્યાસાત કર્મયોગ વિશેષ્ય. સંન્યાસ કર્મયોગસ્ય નિશ્રેયસ્કર ઉભો, એ બે હારા છે અને કલ્યાણકારી છે. કારણ કે અર્જુનને એમાં અતિ આગ્રહ છે કે હું સંન્યાસી થાવ. એટલે એમાં સંન્યાસી થાવ એટલે અર્જુનનો અભિપ્રાય શું છે કે હું કઈ કરું નહીં, ખાવ ખરો. ભોગની નિવૃત્તિ તો થતી નથી અને હું કઈ કરું નહીં, એવો અર્જુનનો અભિપ્રાય છે. એટલે ભગવાન એને ધીરે ધીરે સાચા સંન્યાસ યોગ ઉપર લઈ જાય છે. જ્ઞેયસા નિત્ય સંન્યાસી યો ન કાંક્ષી ન દેષ્ટિ, જે કામ કરે અને કોઈ કઈ ઈચ્છા ન કરે અને કોઈનો દ્વેષ માટે ન કરે તો જ્ઞેયસા નિત્ય સંન્યાસી. આ તો સીધીથી ભગવાન કરે ત્યારથી થાય ને, આ બોલો નિત્ય સંન્યાસ. એટલે એમાં એવું છે નહીં મૂળ સાંખ યોગમાં, પણ માણસોએ કાઢી નાખ્યું છે એ અર્જુનના મગજમાં ઘરી ગયું છે. અર્જુન મુમુક્ષુ છે, મુમુક્ષુ ને બધા મગજમાં ઘરી જાય. અર્જુન છે એ મુમુક્ષુ થઈને આવ્યો છે ને ભગવાન પાસે, એને કલ્યાણની ઈચ્છા બહુ છે અને હારવા હે આ દેહાભિમાનનો વા લાગી ગયો છે કે હું ન કરું. ભગવાન એને દેહાભિમાનને મોહ સમજે છે અને અર્જુન એને મુમુક્ષુતા સમજે છે. પણ કલ્યાણની ઈચ્છા એની સાચી છે, મુમુક્ષુતા એની ખોટી છે. એની જે સમજણ છે ને એ ખોટી છે, કલ્યાણની ઈચ્છા છે એ સાચી છે. ભગવાન એને એમ કીધું મને તમે શાદી મામ પામ પ્રપન્ન, મારું કલ્યાણ થાય એમ કરો, મારું કલ્યાણ થાય એવું કયો. કલ્યાણની ઈચ્છા એની પ્રબળ, પણ પાછું શું છે કે કઈ કરવાની ઈચ્છા નથી કે હું કઈ કરું નહીં. સીધે સીધું કલ્યાણની ઈચ્છા પ્રબળ છે એટલું જ નહીં પણ શ્રી કૃષ્ણ પાસેથી જ કલ્યાણ થાય.
એવું કશું હોત એમ નક્કી છે કે શ્રી કૃષ્ણ કરે તો જ મારું કલ્યાણ થાય, હું મારી જાણે કરી લઉં તો ન થાય. એટલે પોતે જાણે નક્કી કર્યું તો એમ ન કર્યું, અને શ્રી કૃષ્ણથી થયું. એટલે ભગવાને એને ગમે એટલા ફટકાર્યા અર્જુનને, તો એ ભાગી ન ગયા. અત્યારના અર્જુન હોય ને કે મારું તમે કલ્યાણ કરો, અને જો એને ફટકારો તો કે અહીંયા જ ભોંગળો ભાંગ્યો છે. અર્જુને એમ ન કીધું ભીષ્મ પિતા પાસે તે કલ્યાણ મળે છે, નગર ની સાંભળવા ગયા હતા, શાંતિ પર્વ આખું સાંભળ્યું હતું. પણ એને એવું કીધું નહીં કે ભીષ્મ પિતા પાસે, તમારી પાસે યજ્ઞ પાસે જ નથી, ભીષ્મ પિતા પાસે છે, જાય તો થાય કે ન થાય? થાય જ તો. ક્યાં ભીષ્મ પિતા તો અંધારું કલ્યાણ કરે એવા જ હતા. દુર્યોધન નું કરે તો અર્જુન નું કરે ન કરે? પણ એને એવું કીધું નહીં, કારણ કે એની પ્રબળ ઈચ્છા હતી કે મારું આને આ જન્મે કલ્યાણ થાય. અને પાછું એવી હોતી પાક્કી ઈચ્છા હતી કે કૃષ્ણ કરે તો જ થાય, નહીં તો ન થાય. એટલે એને ફટકારે તો ભાગી ન ગયા. અને આધુનિક અર્જુનો છે, એને ફટકાર્યા હોય ભાગી જાય, કલ્યાણની ઈચ્છાથી જ આવ્યા હોય, પણ જો એને ફટકારે તો એને ફટકે, અહીંથી જ મળે એમ કહી દે. અને અર્જુને એમ ન કીધું કે તમારી પાસે છે, એને નક્કી જ હતું કે એની પાસે જ છે, એટલો ફેર. આગળના ત્રીજા શ્લોકમાં ભગવાને તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે આ પદોનું વ્યાખ્યાન કરતા કહ્યું છે કે કર્મયોગી નિત્ય સંન્યાસી સમજવા યોગ્ય છે, કેમ કે તે સુખપૂર્વક સંસારના બંધનથી મુક્ત થઈ જાય છે. ભગવાનને અર્જુનને સમજાવવા માટે બહુ કષ્ટ લેવું પડ્યું છે, એટલું ઉદ્ધવજીને સમજાવવા માટે કષ્ટ ન લેવું પડ્યું. બેને કલ્યાણની જ ઈચ્છા હતી. ઉદ્ધવજી હોય તો એ ભગવાન પાસે આવ્યા અને કે તમે મને ઉપદેશ આપો એમ, અને અર્જુન હતા એ મને ઉપદેશ આપો. તો અર્જુનની ઉપર જે અર્જુનને સમજાવવા માટે ભગવાનને જે કષ્ટ લેવું પડ્યું, એ ઉદ્ધવજીને સમજાવવા માટે ન લેવું પડ્યું. શું કરવાને ઉદ્ધવજી સાંખ્ય યોગ ને કેદી અનુસરે, બે હતા સરખા જ હતા, બે ઘેરે રહેતા હતા, અને જરૂર પડે તો યુદ્ધ કરવા તૈયાર થઈ જતા. બીજું એનો સાંખ કયો હતો ઓલો કયો? અમુક નો અર્જુન કેતો તો મારે સાંખ જોઈશ, શું કરવાને. અર્જુન છે ને એ વૈરાગ નું બાનું પોતે બતાવતો હતો ને, અને ઉદ્ધવજી એ કબૂલ કરી લીધું કે મહારાજ કે ત્યાગો એમ દુષ્કરો લોકે, મારા ઘર તો ત્યાગ કરવો તો હું તો ન કરી શકું કે, એટલે મારે તો રાગ છે. અને અર્જુન તો હું બતાવતો હતો ભેક્ષ્ય મપી હલો કે એમ, અમે ભીખ માગીને ખાઈ પણ આમ ન કરી, એટલે નહોતો બતાવતો હતો. એટલે ભગવાનને કઠણ પડ્યું એને સમજાવવું. અને અર્જુન ઉદ્ધવજીને સમજાવવા કઈ કઠણ ન પડ્યા, એ તો કે મારો રાગ છે તો કઈ વાંધો નહીં. ભગવાન કહેતા એને વિશ્વરૂપ ન બતાવવું પડ્યું. અને અર્જુનને વિશ્વરૂપ બતાવવું પડ્યું, કારણ કે હતો ને કબૂલ નહોતો કરતો, રાગ હતો ને કબૂલ ન કરે, એટલે એને સમજાવો ભાઈ આપણે કઈક તમારે છે ને એ કે મારે નથી જ તો આપણે શું કરવું. એટલે અર્જુન ભગવાન ને એમ થયું કે આને મારે ઠેકાણે કેમ લાવવો કે આને રાગ છે એમ કેવું કેવરાવું. એટલે એમ એમ કેવરાવતા કેવરતા શ્રી કૃષ્ણ ભગવાને મીણ કહી દીધું, પછી અર્જુને મીણ કીધું. અને ઉદ્ધવજીએ તરત જ સ્વીકારી લીધું કે ભાઈ મારે રાગ છે, અને તમે છોડવાનું કહેતા હો તો તમારે તમારે મુકાવો, તો ભગવાન કે મુકાવી દઈ કઈ વાંધો નહીં. અને અર્જુન કે મારે રાગ નથી, એટલે ગીતા વધારે કઠણ થઈ અને પ્રખ્યાત એ વધારે થઈ ગઈ, એટલે ઓલું એકાદશી એટલું બધું પ્રખ્યાત ન થયું, આ બહુ હોબાળો થઈ ગયો એટલે ભગવાનને.
આગળના ત્રીજા શ્લોકમાં ભગવાને તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે આ પદોનું વ્યાખ્યાન કરતા કહ્યું છે કે કર્મયોગી નિત્ય સંન્યાસી સમજવા યોગ્ય છે, કેમ કે તે સુખપૂર્વક સંસારના બંધનથી મુક્ત થઈ જાય છે. પછી છઠ્ઠા શ્લોકમાં ભગવાને કહ્યું છે કે કર્મયોગ વિના સાંખ્યયોગનું સાધન બનવું કઠણ છે અને કર્મયોગી શીઘ્ર જ બ્રહ્મને પ્રાપ્ત કરી લે છે. તાત્પર્ય એ છે કે સાંખ્યયોગને કર્મયોગની આવશ્યકતા છે, પરંતુ કર્મયોગમાં સાંખ્યયોગની આવશ્યકતા નથી. દુઃખમ આપતું અયોગતા એવું કીધું. આમાં બિહાર છે, કલ્યાણકારી છે, પણ સાંખ્યયોગ છે એ દુઃખમ આપતું અયોગતા. એટલે શું? યોગ કર્મયોગનો સહારો ન હોય તો અયોગતઃ દુઃખમ આપતું. યોગનો કર્મયોગનો સહારો હોય તો નથી રહેણા દિગત છે તેવું કીધું. અને બોલો દુઃખમ આપતું અયોગતઃ. કર્મયોગની નિષ્કામ સેવા યોગની સહાયતા ન હોય તો આત્મા રૂપે થવું એ બહુ કઠિન છે. મારે જે કીધું કે ભગવાનની ઉપાસના હોય તો એને આત્મારૂપ થવું કઠણ, આત્મદર્શન કઠણ નથી, ભગવાનનું દર્શન એ કઠણ. તો ઉપાસના એટલે શું? ભગવાનની સેવા. ભગવાનની સેવા એ ઉપાસના છે, નિત્ય સેવા, ટેમ્પરરી નહીં. મેર્યા પછી હોતે એને ઉપાસના કહેવાય. અહીંયા ખાલી સેવા કરે તો એ ભક્તિ કહેવાય, નવતા ભક્તિ કહેવાય. ઉપાસના નહીં, મેર્યા પછી હોતે સેવાની વ્યવસ્થા અહીંથી કરી જાય, ત્યાં તો થતી નથી. અહીંથી જેટલી થાય એટલી વ્યવસ્થા થાય. મેર્યા પછી આંખ બંધ થઈ એટલે વ્યવસ્થા સ્ટોપ. આંખ જેની બંધ થઈ પછી હું વ્યવસ્થા ને કરે, ત્યાં તો જે હોય એ બધી એને મળવાનું છે. અહીં કર્યું હોય એ અહીંયા વ્યવસ્થા કરે, ત્યાં સેવા કરવાની હોય ત્યાં વ્યવસ્થા કરે. એટલે આ કારણ મૂર્તિ કહેવાય છે. ભગવાન છે અહીં પૃથ્વી ઉપર આવ્યા હોય એ કારણ મૂર્તિ છે. મહારાજ કે બે નું કારણ કયું? જે મનુષ્ય સ્વરૂપે, હા, સૂક્ષ્મ તો સૂક્ષ્મ, અંદાજથી સૂક્ષ્મ કરતા સૂક્ષ્મ છે, અને મોટું તો બધાથી મોટા કરતા મોટું છે. તો એનું કારણ કયું? મૂળ રૂપ કયું? મૂળ એટલે કારણ. કારણવાદીની શ્રુતિ છે ને, એટલે શ્રુતિઓ છે ને બધી કારણની ચર્ચા કરનારી. તો મૂળ કારણ કયું? મનુષ્ય કારણ તમારી સામે બેઠો છે. ધર્મ ભક્તિને ઘેરે જઈને જન્મ લીધો છે અને તમને વાતો કરે છે, એ આ કારણ મળતી છે. એ હંધાઈનું કારણ છે. ઓલા હોતે ન્યા સેવા કરવાનું કારણ આ છે. અહીંયા કરે તો ન્યા કરે, અહીં બધી વ્યવસ્થા કરી હોય તો ન્યા થાય, ન્યા જઈને અહીંની વ્યવસ્થા નથી થતી કઈ. એટલે મારે ગીતામાં ભગવાન એવું કહેતો એમ કે અયોગતઃ દુઃખમ આપતો. જો અહીંયા જો એને ઉપાસના નથી તો ન્યા ન થાય, ન્યા પ્રાપ્તિ ન થાય. અહીંયા વ્યવસ્થા એ થાય. મેર્યા પછી પણ ભગવાનની સેવા કરવાની વ્યવસ્થા અહીંયા થાય છે. પ્રાપ્તિ તો ભગવાન કરતા ભગવાનની સેવા છે એ બહુ મોટી છે. ભગવાન કરતા ભગવાનની સેવા છે, કારણ કે ભગવાન મળી જાય તો સેવા મળી જ જાય એવું ન હોય, અને સેવા મળી જાય તો ભગવાન મળી જ જાય એવું હોય. એટલે એના કરતા એ મોટી વસ્તુ છે. એટલે પ્રાપ્તિ એ છે, એ પ્રાપ્તિ તો અહીંયા હોતે થઈ છે. એટલે મરીને જે કરવાનું હતું, ગુણાદિતાને સાહેબ એવું કીધું કે મરીને જેને પામવા છે એ તો આગળ મર્યા છે, જીવતા મળી ગયા છે. એ તો ત્યારે હતું એટલે કહીએ કે હવે ટાણ નો ઠેરાવાય કે મરીને જેને પામવા છે, વળી ક્યાં લઈ જાય આ શું ખબર પડે. પણ મરીને જે કરવાનું હતું એ અત્યારે મળ્યું છે. મરીને ભગવાનની સેવા કરવાની છે તો જીવતા થાય તો જ એની વ્યવસ્થા ન્યા થાય, નહીં તો ન થાય. આપણે ન્યા કરી લેવું અહીં કાંઈ નહીં તો ન થાય.
કારણ રૂપ આ છે અને કાર્ય રૂપે છે આપણે માટે, સાધકને માટે. પછી છઠ્ઠા શ્લોકમાં ભગવાને કહ્યું છે કે કર્મયોગ વિના સાંખ્યયોગનું સાધન બનવું કઠણ છે અને કર્મયોગી શીઘ્ર જ બ્રહ્મને પ્રાપ્ત કરી લે છે. તાત્પર્ય એ છે કે સાંખ્યયોગને કર્મયોગની આવશ્યકતા છે, પરંતુ કર્મયોગમાં સાંખ્યયોગની આવશ્યકતા નથી એવું ભગવાનનું માનવું છે. કર્મયોગ સિદ્ધ કરવો હોય તો સાંખ્યયોગની જરૂર પડે એવું જરૂર નથી. હોય તો જલ્દી થઈ જાય, એમાં વાંધો નહીં, જરૂર નથી. નિષ્કામ સેવાયોગથી, નિષ્કામ સેવાયોગ સ્વતંત્ર સાધન છે ભગવાનને પામવાનું અને ધામમાં રહીને ભગવાનની સેવા કરવાનું સ્વતંત્ર સાધન છે. અને ઓલું સ્વતંત્ર નહીં, પ્રાપ્તુમ અયોગતા, દુઃખમ આપતું અયોગતા એવું કીધું છે. સ્વતંત્ર સાધન એમ એમ જરૂર પડે. સમજણ એટલે કઈ? એમ એવી ઈચ્છા કરતો હોય ભલે, પછી જડ રૂપ જડનું એવું કઈ નથી, એને રાજી કરવા હું સેવા કરું છું એટલી જ સમજણની જરૂર છે, બહુ મોટી સમજણની જરૂર નથી. હું રાજી કરવા એને કરું છું ભગવાનને એટલી જ સમજણની જરૂર છે. વધારે કઈ સમજતો હોય કે ઠીક છે, સમજે તો સારું કહેવાય, પણ સમજે ને પાછું આ મુશ્કેલી થઈ જાય તો મુશ્કેલી થઈ જાય, બહુ જાજુ સમજવા મળે તો મુશ્કેલી થઈ જાય. એટલે સમજણ તો એટલી જ જરૂર છે કે હું રાજી કરવા ભગવાનને કરું, ભગવાનના રાજીપાનું સાધન છે. એટલે રાજી કરવા કરે એટલે પછી બીજી સમજણ હોય કે ઓછી હોય કે માટે બંને સાધનો કલ્યાણકારક હોવા છતાં પણ ભગવાન કર્મયોગને શ્રેષ્ઠ બતાવે છે. માટે સાંખ્યયોગ કરતા કર્મયોગ શ્રેષ્ઠ છે. જો કે યોગ વિનાનું કર્મ અને જ્ઞાન બંને બંધનકારક થાય છે, તો પણ વર્ણ અને આશ્રમને અનુરૂપ ઇન્દ્રિયોના વ્યાયામરૂપ કર્મ કરવાથી એટલું પતન નથી જેટલું કથન માત્રથી શીખેલા જ્ઞાનથી થાય છે. સાંખ્યયોગમાં ઇન્દ્રિયનો વ્યાયામ નથી, ઇન્દ્રિયોનો ઉપરાંત છે. એટલે ઉપરામ છે એવું ભગવાન નથી માનતા, ભગવાન એવું નથી માનતા. હવે કીધું કે સાંખી યોગીઓ માને છે, કારણ કે ભગવાન જો માનતા હોય તો એને બધી ઇન્દ્રિયોનો ઉપરામ કરી લીધો હોય દ્વારકામાં, ત્યારે જ સાંખ્યયોગી કહેવાના હતા. સાંખ્યયોગી તો ત્યારે જ કહેવાના હતા. એટલે દ્વારકામાં એને ધ્યાન કરવા બેસી જવું જોઈએ. અને જનક રાજા જો ઇન્દ્રિયોના વ્યાયામને જ સાંખ્યયોગ માનતા હોય તો એને તરત જ એને ઉપરામ કરી દેવો જોઈએ, પણ એને બે કોઈ કર્યો નથી. એ બે મોટા છે, એ બે મોટા ઓલા સાંખ્યયોગીઓ છે. અને કર્મયોગીઓમાં હોય તો એ મોટા છે બે. એટલે એને બે ઉભય છે, પ્રાપ્તિ છે ભગવાન. વર્તે હમ અતંદ્રિતા એવું ભગવાન કીધું, હું સાવધાનીથી કર્મયોગમાં જોડાયેલો. એટલે જો એ જ હોય તો એવું કરવું જોઈએ. એટલે આ જે દેહાભિમાન, જે સાંખ્યયોગમાં દેહાભિમાનનો પાશ હોય એ કર્મને ઉપરામ કરવાનું, ઇન્દ્રિયોને ઉપરામ કરીને બેસવામાં એની મજા લેતા હોય છે. માટે સાંખ્યયોગ કરતા કર્મયોગ શ્રેષ્ઠ છે. જો કે યોગ વિનાનું કર્મ અને જ્ઞાન બંને બંધનકારક થાય છે, તો પણ વર્ણ અને આશ્રમને અનુરૂપ ઇન્દ્રિયોના વ્યાયામરૂપ કર્મ કરવાથી એટલું પતન નથી જેટલું કથન માત્રથી શીખેલા જ્ઞાનથી થાય છે. તેથી અનુષ્ઠાન વિનાના જ્ઞાનની અપેક્ષાએ કર્મ કરનારો શ્રેષ્ઠ છે. જ્ઞાનયોગી કેવળ પોતાને માટે જ ઉપયોગી થાય છે, જ્યારે કર્મયોગી આજુબાજુ રહેલા સમગ્ર સમાજને ઉપયોગી થાય છે. એ કોઈ બીજા ભગવાનના ભગતને જ્ઞાન યોગી ઉપયોગી ન થાય. ધ્યાન કરતો હોય તો એ બીજું કોને ઉપયોગી થાય, અને કર્મયોગી હોય તો એ બીજા ભગવાનના ભગતને ઉપયોગી થાય, સમાજને હોય તે આખો ઉપયોગી થાય. અને એની મહેક છે
એ આખા સમાજમાં ફેલાય છે. કોક સારું કામ કરે તો અને ભગવાનને રાજી કરવા કરે, બે વાત છે. કર્મયોગી એટલે બીજું, નિષ્કામ સેવા યોગીનો અર્થ એ છે સારું કામ કરે ભગવાનને રાજી કરવા કરે એટલે નિષ્કામ સેવા યોગી થઈ ગયા. અને એની મહેક છે એ આજુબાજુ હતી પ્રસરે. જ્ઞાન યોગીની મહેક એટલી બધી પ્રસરે નહીં, જેને હગા થતા હોય એ રાજી થાય કેટલું ધ્યાન કરે છે, બીજાને હું બીજાને એમાં ફાયદો. જ્ઞાનયોગી કેવળ પોતાને માટે જ ઉપયોગી થાય છે, જ્યારે કર્મયોગી આજુબાજુ રહેલા સમગ્ર સમાજને ઉપયોગી થાય છે, તેમાં પ્રાણ પૂરનારો થાય છે, અને જે બીજાનું ભલું કરે છે બીજાને ઉપયોગી થાય છે તેનું પોતાનું ભલું અવશ્ય આપોઆપ થાય છે એવો નિયમ. મહારાજે એની વચ્ચેની કડી શું કીધી ખબર છે? તમારે જ્ઞાનયોગી સિદ્ધ થાય, જ્ઞાનયોગી સિદ્ધ થાય અને કર્મયોગી સિદ્ધ થાય એની કડી કથા કીધી. કથા છે ને એ બેની પુષ્ટિ કરે છે. એને ઇન્દ્રિયોને જગતમાંથી વિરામ કરે છે અને ભગવાનની સેવામાં પ્રગતિ ગતિ આપે છે એટલે કથા આપે છે. કે દરરોજની પુષ્ટિ થતી જાય. મહારાજે કીધું કે કર્મયોગ કરો, નિષ્કામ સેવાયોગ કરો તો પણ કથા છે એની આરે એનાથી એનું સેવન દરરોજ કરો તો એને વાંધો ન આવે કર્મયોગ કરતા. જે બીજાનું ભલું કરે છે બીજાને ઉપયોગી થાય છે તેનું પોતાનું ભલું અવશ્ય આપોઆપ થાય છે એવો નિયમ છે, તેથી કર્મયોગને વિશેષ કયો છે. કર્મયોગનું અનુષ્ઠાન પ્રત્યેક પરિસ્થિતિમાં અને પ્રત્યેક વ્યક્તિ દ્વારા કરી શકાય છે, પણ અર્જુન જે કર્મ સંન્યાસની વાત કરે છે તે વિશેષ પરિસ્થિતિમાં જ કરી શકાય છે. એમાં યોગ્યતા ક્વોલિફિકેશન જોઈએ. પેલા તો રાગથી જગતમાં એના ઇન્દ્રિયો તણાતા ન હોય તો એને વિરામ આપી શકે, નહીં તો વિરામ ન આપી શકે. અને કર્મયોગમાં એવી શરત નથી, રાગી માણસો પણ કર્મયોગી થઈ શકે, કર્મ કરી શકે છે. એટલે એટલા માટે કે અનાદિકાળનો ઢાળો છે કર્મ કરવાનો, એમાં એને ફેરવણી એટલી જ કરવાની છે કે હું આ ભગવાનને રાજી કરવા કરું છું. ઓલું પોતાના રાગ પૂરા કરવા કરતો હતો અને ભગવાનને રાજી કરવા કરું છું. એને શરીર શરીરની આજીવિકા તો ભગવાનને રાજી કરવા કરે તો હાલે. કર્મયોગનું અનુષ્ઠાન પ્રત્યેક પરિસ્થિતિમાં અને પ્રત્યેક વ્યક્તિ દ્વારા કરી શકાય છે, પણ અર્જુન જે કર્મ સંન્યાસની વાત કરે છે તે વિશેષ પરિસ્થિતિમાં જ કરી શકાય છે, કેમ કે એવા તત્વજ્ઞ પુરુષનું મળવું, તેમાં પોતાની શ્રદ્ધા થવી, તેમની પાસે નિવાસ કરવો, એ પરિસ્થિતિ દરેક મનુષ્યને મળવી સંભવ નથી. આથી તેવું સાધન એક વિશેષ પરિસ્થિતિમાં જ થાય છે, જ્યારે કર્મયોગનું સાધન પ્રત્યેક પરિસ્થિતિમાં અને પ્રત્યેક વ્યક્તિ દ્વારા થઈ શકે છે. માટે કર્મયોગ શ્રેષ્ઠ છે. તેમાં પણ સેવાયોગ તો સાંખ્યયોગ છે એ સ્થિતિ છે અને કર્મયોગ છે એ સાધન છે. સાંખ્યની ઊંચી સ્થિતિ છે એ સ્થિતિ છે એટલે તો કર્મયોગ કરતા કરતા જ એની ઊંચી સ્થિતિ થાય છે. એમને સીધો બેસી જવાથી ઊંચી સ્થિતિ થતી નથી. અને એવા પુરુષોના જોગમાં રહે. અગુણાતીતાન સ્વામી વખતે બધા આ સંતો અને બાળમુકુલ સ્વામીની બધા હતા તો એને યોગ્ય કરીને આની સ્થિતિ થતી હતી. કરતા હતા તો કર્મયોગી બધા કરતા હતા, એ કર્મયોગ કરતા હતા. પણ સાંખ્યયોગ છે એ સ્થિતિ છે, સ્થિતિ છે એનું સાધન. કયું સ્થિતિ? સિદ્ધિ પ્રાપ્ત થતી નથી એનું સાધન. કર્મયોગ છે, નિષ્કામ સેવાયોગ છે એનું સાધન છે, એનાથી ઊંચામાં ઊંચી સ્થિતિ પ્રાપ્ત થાય છે. જ્યારે કર્મયોગનું સાધન પ્રત્યેક પરિસ્થિતિમાં અને પ્રત્યેક વ્યક્તિ દ્વારા થઈ શકે છે, માટે કર્મયોગ શ્રેષ્ઠ છે. અને સ્થિતિ પ્રાપ્ત થયા પછી પણ ગુણાતીતાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી એને બધાએ મહારાજને રાજી કરવા માટે રાત્રિ દિવસ મહેનત કરતા હતા. સ્થિતિ પ્રાપ્ત થયા પછી પણ જો નિષ્કામ સેવાયોગ કે કર્મયોગ ન કરે તો એ સ્થિતિ રહે નહીં. પ્રાપ્ત કર્યા પછી દરરોજ જાળવવી એટલા માટે પણ એને કરવો જરૂરી છે. એટલા માટે ભગવાને એવું કીધું કે મારે તો કાંઈ લેવા દેવાનું કાંઈ છે નહીં, મારે કાંઈ પ્રાપ્ત કરવું એવું પણ છે નહીં અને ગુમાવવા જેવું પણ કંઈ છે નહીં. તોય હું વર્તે હમ અતાંતરેતા, તોય હું નિત્ય સાવધાન થઈને કર્મયોગ કરું છું.
ભગવાન તો એ બધાને બતાવે છે એમ કે ઉપદેશ કે મુક્ત હોય એને જો ભગવાનને રાજી પામે ભલે સ્થિતિ મોટી હોય પણ રાજીપામાં વર્તે નહીં, કઈ ઉદ્યમ ન કરે એને માટે. વર્તે નહીં એટલે એનો અર્થ એમ કે ઉદ્યમ કઈ ન કરે, ભગવાનને રાજી પર કરવા પ્રયત્ન ન કરે તો એ સ્થિતિ રહે નહીં, પ્રાપ્ત તો ન થાય પણ હોય એવી જાય. તેમાં પણ સેવાયોગ એ કર્મયોગ કરતા પણ વધારે શ્રેષ્ઠ છે, કારણ કે તે કેવળ ભગવાનના સંબંધ વાળો છે. પ્રાપ્ત પરિસ્થિતિ તથા સામગ્રીનો સદુપયોગ કરવો એ કર્મયોગ છે. પ્રાપ્ત પરિસ્થિતિ અને સામગ્રી ભગવાનને તેમના અનન્ય ભક્તોની સેવામાં લગાડી દેવી એને નિષ્કામ સેવાયોગ કહેવાય છે. તેમાં કંઈ પણ મેળવવાની ઈચ્છાનો ત્યાગ કરવાનો હોય છે. કાંઈ ને કાંઈ મેળવવાની ઈચ્છાથી જ કર્તવ્ય કર્મો અથવા સેવાના કર્મો કરવા અઘરા પડે છે, નહીં તો અઘરા જણાતા નથી. સેવા કરવી કઠણ કોને પડે છે? કઈક જોતું હોય એની મળે નહીં, એટલે આપણે જે મનમાં ધારી રાખ્યું હોય અને એને મળે નહીં એટલે એટલું એને કઠણ છે. જો મળી જતું હોય તો તેને કઠણ નથી. મળી જતું હોય એને ધાર્યું હોય કે ભાઈ હાલો મને આ મળી જાય, એમ મને મહંત પદ મળી જાય તો આપણે દોડી દોડી નથી મળતા કર સેવા. અને મને ધાર્યું હોય એ મળી જાય બધું તો એને કઠણ નથી પડતું. ધાર્યું હોય એ મળે નહીં અને સેવા કરવી પડે તો એને કઠણ પડે છે, એટલે નહીં તો કઠણ પડતી નથી. એટલે એ દેહ ભાવ છે એટલું, એટલે એને કઠણ પડે છે. જેને કંઈ જોતું જ નથી એને કંઈ કઠણ પડતું નથી, એને બેહવું કઠણ પડે છે. એને બેહવું કઠણ પડે જેને કંઈ જોતું નથી. સુખદેવજી ક્યાંય બેહતા નહોતા. સુખદેવજીની કથા હતી તો એ વિરામ લેતા હતા ક્યારે? હાથ દી સુધી એક ધારી ધબેડી હતી. અને હાથ દીએ નહીં, એ વેતા થયા તો એ કથા જ કરતા હતા જંગલમાં જઈને. જંગલમાં હોય ને કોઈ માણસો સાંભળવા વાળા ન હોય તો એ કથા કરતા હતા. એ કથા શ્રોતા હાટું નહોતા કરતા, એ કથા પોતા હાટું કરતા હતા. આપણને કોઈ સાંભળવા વાળું ન હોય તો સાંભળવા વાળા બે ત્રણ જણા હોય તો એ પાછો રંગ ન આવે, જેમ ઝાઝા હોય એમ રંગ આવે. સુખદેવજીને તેવું નહોતું, એ બે હું એને કઠણ હતું. સુખદેવજીની એક ઠેકાણ બહેરી રાખવા જ કઠણ હતા ને. કાંઈ ને કાંઈ મેળવવાની ઈચ્છાથી જ કર્તવ્ય કર્મો અથવા સેવાના કર્મો કરવા અઘરા પડે છે, નહીં તો અઘરા જણાતા નથી. કર્તૃત્વ અથવા ભોક્તૃત્વ જ સંસાર છે અને બંધનનું કારણ છે, માટે સાધકોએ આ બંનેને દૂર કરવાની જરૂર છે. તીવ્ર વૈરાગ્ય અને તીક્ષ્ણ બુદ્ધિથી સાંખ્યયોગી કર્તૃત્વને દૂર કરે છે. એટલો તીવ્ર વૈરાગ્ય અને તીક્ષ્ણ બુદ્ધિ ન હોવાથી કર્મયોગી બીજાઓના હિતને માટે બધા જ કર્મો કરીને તેમજ નિષ્કામ સેવાયોગી ભગવાનના અનન્ય ભક્તોની સેવા માટે જ બધા કર્મો કરીને ભોક્તૃત્વનો ત્યાગ કરે છે. ભોગનો ત્યાગ છે એ કરે એટલે કર્તૃત્વનો ત્યાગ થઈ ગયો. ભોગ છે એ સંસારનું બીજ, ક્રિયા છે એ સંસારનું બી નથી. ભોગ છે એ સંસારનું, રાગ છે ને એ સંસારનું બીજ છે અને એનાથી સંસાર લીલો રહે છે. મહારાજે કીધું કે આખા વિઘાયકનો વડલો હોય ને આખો ઉથલી પડ્યો હોય અને એક જો હળવાઈ લાગેલી હોય તો એ આખો વડલો લીલો રાખે, એમ દ્રષ્ટાંત મહારાજે એનું સમજવાનું શું કીધું. કાં જીવ ભોગ ભોગવતો હોય અને કાં તો એને સંભાળતો હોય એને કરીને જન્મ મરણ રૂપી વડલો લીલો રહે છે. ભોગ ભોગવતો હોય પણ ભોગવા પછી એને સંભાળે નહીં તો એનો વડલો શું કહે છે. એમ તો મહારાજ કે નારદાદિક સિદ્ધ પુરુષો હતા, એ ઘણો કાળ સમાધિમાં રહેતા હતા અને જાગે ત્યારે પંચ વિષય ભોગવતા હતા, ભગવાન સંબંધી ભોગવતા હતા પણ સંભાળતા નહોતા.
અને આ જગતમાં તો સંભારે કે આવા હતા આવા હતા આવા હતા, અને સંભારવા ભોગને એનો અર્થ એવો છે કે એને રાગે સહિત ભોગ ભોગ્યા છે. રાગે સહિત ભોગ્યા ન હોય તો સાંભળે નહીં, સાંભળે નહીં તો જન્મ મરણ ન લેવડાય. એટલે ભોગ છે એ સંસારનું મૂળ છે, કર્તૃત્વ છે એ હાફ છે, અર્ધું છે. જો એમાંથી અભિમાન આવતું હોય તો એને બંધનરૂપ થાય. મેં આ કર્યું, મેં આ કર્યું, મેં આમ કર્યું, એવું જો હોય તો એને બંધનરૂપ થાય. એવું ન થતું હોય તો એને બંધનરૂપ ન થાય, સ્વસેવા થાય. તો એની કર્તૃત્વ છે એ સેવા થાય, કંઈ પણ કરે એ સેવા થઈ જાય ભગવાન, અને નિર્ગુણ થાય, આગલા બંધનને તોડી નાખે. યસ્ય નાહં કૃતો ભાવો બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે અત્વાપિ ઇમાન લોકાન ન હંતિ ન નિબધ્ય. કોઈને મારતો નથી, બંધાતો નથી, પણ એને અભિમાન ન આવવું જોઈએ. કર્તૃત્વ અથવા ભોક્તૃત્વ જ સંસાર છે અને બંધનનું કારણ છે, માટે સાધકોએ આ બંનેને દૂર કરવાની જરૂર છે. તીવ્ર વૈરાગ્ય અને તીક્ષ્ણ બુદ્ધિથી સાંખ્યયોગી કર્તૃત્વને દૂર કરે છે. કર્તૃત્વને દૂર કરે છે એટલે મનન, હું કરતા નથી એવું માને છે. સાચો સાંખ્યયોગી કરતો હોય તો હું કરતા નથી એવું માને છે. જનક રાજા અને શ્રી કૃષ્ણ ભગવાન એ ભગવાને એવું જ કીધું હતું, ભગવાને ચેલેન્જ કરી કે આ પરીક્ષિત છે, મૃત્યુ પામેલો જન્મ છે, તો મેં કોઈ દિવસ કોઈની ઉપર ક્રોધ ન કર્યો હોય તો પરીક્ષિત બેઠો થઈ જાય. હું કોઈ દિવસ ખોટું ન બોલ્યો તો આ પરીક્ષિત બેઠો થઈ જાય. ભગવાને ચેલેન્જ કરી એટલે હું તો નિર્લેપ છું એવું ભગવાન બતાવ્યું કે હું કઈ કરતા નથી. ગોપીઓ ભગવાનને થાળ લઈને ગઈ તો કે મેં ગોપીઓને સંગે રમીને હું ઉર્ધ્વ રહેતા બ્રહ્મચારી હોઉં તો આ પરીક્ષિત છે એ બેઠો થાય, તો તમે જમનાજીને માગ કેજો, માગ દેજો. એમ એ જમનાજી માગ દે, આપણે નહોતી કઈ કે ભગવાન ભલે ગમે એટલું કર્યું હોય એની આપણને શું ભાર. તમે ભગવાનને રાજી કર્યા હોય એમાં અમને શું ભાર, પણ જમનાજીને ભાર લાગે. એને રાજી કર્યા છે ભગવાનને એટલે આપણે જઈ ગયા દીધું અને આડું નડાય નહીં, આપણે તો નડાય. એટલે ભગવાન એટલા દુર્વાસા ઋષિ એમ કહી ગયા કે મેં આ બધા થાળ હું જીમો છું, તો જમનાજીને કહી દો કે કાંઈ જીમો નથી, આ જીમો એમ નહીં, કોઈ દી જીમ્યા પછી જીમો જ નથી, સદા ઉપવાસી. એનો અર્થ શું થાય, હે જન્મીને જીમો જ નથી કે કહી દો જાઓ. એટલે યમનાજી પાછું એનું હતું માન્યું, એટલે એને કર્મ અડતું નથી. એ સાંખ યોગની દ્રષ્ટિથી કર્યું છે. જમીન તરત જ આપણે કહી દઈએ કે હું કઈ જીમો નથી, એના કરતા એમ કહી જમીન ક્યાંક કરે તો એ ઠીક છે. એટલે તો સાંખ યોગને અનુસર્યા હતા એટલે હું કઈ જીમો નથી, પણ એ સ્થિતિ એની થઈ હતી એટલે એ એક સ્થિતિ છે, એને સાધન ન કહેવાય. એ સાંખ્યયોગ છે એ સ્થિતિ છે. એવી સ્થિતિ તો શ્રી કૃષ્ણ ભગવાનની હતી અને એવી સ્થિતિ તો દુર્વાસાની હતી. એવી સ્થિતિ બીજા સંતોની હોય, મોટા સંતોની હતી, પણ એ સ્થિતિ છે. સ્થિતિ થઈ ન હોય ને આપણે બતાવીએ તો જૂઠા પડી ગયા, થાય નહીં આપણે કહીએ તો કઈ થોડું એમ થઈ જાય. એટલે એ સ્થિતિ હતી, એ નિર્લેપ થાય. એટલે સાંખ્યયોગી છે એ મનન દ્વારા બ્રહ્મનો સંગ કરી અને નિર્લેપ થઈ જાય છે. પછી ક્રિયા કરે તો એ કરતા નથી. દુર્વાસાને બીક નથી એવી, એને તો ધડાક દઈને કહી દીધું કે અન્ન જમાડ્યું તો એ તો બધું વિશ્વાસમાં ભગવાનને જમાડ્યું હતું, પોતે ન જમ્યા વચ્ચે વચ્ચેથી. વિશ્વાસમાં ભગવાનને જમાડ્યું હતું ત્યારે ખાતરી જ હતી કે હું ધરાણો નથી, ભગવાન ધરાણા. હું ધરાણો નથી, ભગવાન ધરાણા છે, અને ખાય તો ભગવાન ગયા છે.
હું ક્યાં ખાતો, મેં ક્યાં ખાતો, એવું એને જમતી વખતે અનુસંધાન હશે, જેમાં પછી કરે ગમે એટલું તો ન થાય. ઓલું ભરાઈ ગયું એ ક્યાં જ નીકળે. તીવ્ર વૈરાગ્ય અને તીક્ષ્ણ બુદ્ધિથી સાંખ્ય યોગી કર્તૃત્વને દૂર કરે છે. એટલો તીવ્ર વૈરાગ્ય અને તીક્ષ્ણ બુદ્ધિ ન હોવાથી કર્મયોગી બીજાઓના હિતને માટે બધા જ કર્મો કરીને તેમજ નિષ્કામ બેનિફિટનો ત્યાગ કરે છે. કર્મયોગી એટલો બધો સ્થિતિ નથી એની થઈ, સ્થિતિ ન થઈ હોય તો પણ બેનિફિટનો ત્યાગ કરી શકાય. સ્થિતિ થઈ હોય તો દુર્વાસા અને શ્રીકૃષ્ણ ભગવાન જેવા કર્મથી નિર્લેપ થઈ શકાય કે મને કોઈ દી અહંકાર આવ્યો નથી, એટલે મેં અહંકાર શેનો એ કર્યું હોય એનો અહંકાર નથી આવ્યો. દુર્વાસાએ કીધું તો એનો અહંકાર ક્યારે આવ્યો, હું ધરાણો એવું એમ નથી કે હું ધરાઈ ગયો, આ હોળદાર ગોપી અને થાળ જમી ગયા તો એને મનમાં એવું નથી કે હું ધરાણ ગયો. હવે ધરાણા કોણ, તો ભગવાન એમ. ધરાણા કોણ, તો ભગવાન. જમતી વખતે જ એને એવું અનુસંધાન લખ્યું. શ્રી કૃષ્ણ ભગવાને જે ક્રિયા કરી તે કેવું કરતો નથી. આ તો કોઈ મુમુક્ષુ જીવ કે કોઈ જીવાત્મા હોય એને માટે કર્યું, મેં નથી કર્યું, મારા માટે નથી કર્યું. મારા માટે કર્યું હોય તો જમનાજી માગ ન દે. એટલે બેનિફિટનો ત્યાગ કરે. કર્મયોગી છે, નિષ્કામ સેવા યોગી છે, એમાં બેનિફિટનો ત્યાગ કરવાનો. મારે કઈ બેનિફિટ નથી તો હું કરું, હું કરવા દે તો સેવા જ ક્યારે, તો એ નિષ્કામ સેવા ક્યારે. બેનિફિટ બધો ભગવાનને મળે અને કરું હું તો એને નિષ્કામ સેવા કહેવાય. બેનિફિટ એને મળે અને હું કર. એટલો તીવ્ર વૈરાગ્ય અને તીક્ષ્ણ બુદ્ધિ ન હોવાથી કર્મયોગી બીજાઓના હિતને માટે બધા જ કર્મો કરીને, એટલે ભગવાન છે અર્જુનને ઉપર કર્મયોગ બરાબર જોરથી બેહારવા માંગે છે. કારણ કે એને વૈરાગ તો નથી, વૈરાગ તો એટલો નથી અને એ બતાવે છે, એટલે ઉલટું ઘૂંચવાડો થાય છે. એને વૈરાગ નથી ને એ બતાવે છે. ઉદ્ધવજીએ વૈરાગ નથી અને બતાવ્યો નહીં કે મેં મારા એને કબૂલ કરી લીધું મારા વૈરાગ નથી, એટલે ઉદ્ધવજીને સમજાવવા ભગવાન એકદમ ઇઝીલી સમજી ગયા અને વૈયા ગયા હોતે બદ્રિકાશ્રમમાં રહી ગયા અને ખરેખર નામ કે સાંખ્યયોગી થઈ ગયા. પણ અર્જુન કોઈ વાતે સમજતો નથી અને એને વૈરાગ તો છે નહીં, રાગ છે, ભોગમાં પ્રીતિ છે અને મોહ છે, તોય પાછો એમ કે છે કે હું તો આવો છું. એટલે એને વિશ્વરૂપ બતાવવું પડ્યું ભગવાનને અને આમ કે બાયંત્રી આપવી પડી કે સર્વધર્માન પરિત્યજ્ય, તું હવે એક મારું કહ્યું માન છે લે અને નકર પણ યથેચ્છમ કરું એવું કહી દીધું. કા મારું કહ્યું માન અને હવે નકર પછી તને ગમે એમ કહે. ત્યારે પછી અર્જુને કીધું કે હું માનું છું પણ એ તમે રાજી થાવ એટલે મારા માટે નથી કહે, અમે જીવીએ છીએ શું કરવાને, તમને સુખ દેવા હતું, અમારે તો કઈ એવું છે જ નહીં, જીવવું કે મરવું એવું કઈ છે જ નહીં. અમે જીવતા હોય તો બીજા ભલે ગમે એટલા મરી જાય એને કઈ વાંધો, અમારે ઉલાળ તરાળ નહીં. એટલે અર્જુને ભગવાનને રાજી કરવા માટે એવું કીધું. એટલો તીવ્ર વૈરાગ્ય અને તીક્ષ્ણ બુદ્ધિ ન હોવાથી કર્મયોગી બીજાઓના હિતને માટે બધા જ કર્મો કરીને તેમજ નિષ્કામ સેવાયોગી ભગવાનના. પ્રશ્ન એ હતો કે ભાઈ ઉદ્ધવજી જ્ઞાની કહેવાના અને અર્જુન કેમ ન કહેવાડો. ઉદ્ધવજી જ્ઞાની કહેવાના ને અર્જુન કેમ ન કહેવાડો, બેને હરખો જ ઉપયોગ દીધા અને 32 અધ્યાય દીધા ઉદ્ધવજીને, 32 અધ્યાયનું એકાદશ છે અને આને તો 18 દીધા. તો જ્ઞાની પણ જોર બહુ કરવું પડ્યું ભગવાનને, 18 અધ્યાયમાં જોર કરવું પડ્યું એટલું 32માં ન પડ્યું. તો ઉદ્ધવજી જ્ઞાની કહેવાના ના કેમ ન કહેવાના, બેને રાગ તો
જે પોતાની નબળાઈ સ્વીકારે ઈ જ જ્ઞાન કહેવાય. નબળાઈ વિનાના તો આ જગતમાં કોણ હોય છે, પણ પોતાની નબળાઈ સ્વીકારી લે એ જ્ઞાની. એ શ્યામતમ તસ્ય અમતમ, જે પોતે એમ માને કે હું બધું જાણું છું તો એ બુંધિયા છે, કઈ જાણતો નથી એટલે બુંધિયાળ છે. અને જે એમ જાણે છે કે હું બુંધિયાળ છું તો એ જ્ઞાની. પણ બુંધિયાળ હોય કોઈ બુંધિયાળ માને નહીં પોતે. આ મોટો તકલીફ મોટી છે. બુંધિયાળ હોય એ બીજાને બુંધિયાળ માને, એ પોતાને ન માને, અધૂરો. એટલે તો ભગવાને ચેલમ જજમેન્ટ આપી દીધું કે ગમે તે પોતાને હોશિયાર માનતા હોય એ બુંધિયાળ જ હશે. પોતાને હોશિયાર માને તો એ બુંધિયાળ જ હશે. હશિયામાં તમે તમે જે પોતાને એમ હોશિયાર માને એટલે બુંધિયાળ જ હોય. નહીં તો ઉદ્ધવજીને જ્ઞાનીનું ટાઇટલ કેમ મળે? એ એમ માન્યા કે ભાઈ મહારાજ હું તો બુંધિયાળ છું, મારાથી છૂટે એવું નથી. તો ભગવાને એને કીધું તમે જ્ઞાની અને છોડાવી હોતી હું દઉં કે, અને કરી ભગવાને દે પાછા જ્ઞાનીનું ટાઇટલ આપી દીધું. અને અર્જુનને જ્ઞાનીનું ટાઇટલ ન આપ્યું ભગવાને, અર્જુનને બીજા ટાઇટલ આપ્યા. એટલો તીવ્ર વૈરાગ્ય અને તીક્ષ્ણ બુદ્ધિ ન હોવાથી કર્મયોગી બીજાઓના હિતને માટે બધા જ કર્મો કરીને તેમજ નિષ્કામ સેવાયોગી ભગવાનના અનન્ય ભક્તોની સેવા માટે જ બધા કર્મો કરીને ભોક્તૃત્વનો ત્યાગ કરે છે. એવો નિયમ છે કે કર્તૃત્વનો ત્યાગ કરવાથી ભોક્તૃત્વનો ત્યાગ થઈ જાય છે અને ભોક્તૃત્વનો ત્યાગ કરવાથી કર્તૃત્વનો ત્યાગ થઈ જાય છે. ઓટોમેટિક મારે જે કીધું કે ઇન્દ્રિયો અંતઃકરણને બહાર ન જવા દે તો મન અંદરથી નિરાશ થઈ જાય, એવી રીતે કર્તૃત્વનો ત્યાગ એવી રીતે થાય. બેનિફિટનો ત્યાગ કરે, પોતાની એક્ટિવિટીઝના બેનિફિટને પોતાના માટે ન વાપરે અને ભગવાનને ભગવાનના ભક્તને માટે વાપરે તો ઓટોમેટિક એનું કર્તૃત્વ છે એ ઝીરો થઈ જાય, કસાય જાય. અને કર્તૃત્વનો ત્યાગ જો એને આવડે પણ એ તો સ્થિતિ એ કરીને જ થાય, એ તો એમને એમ ન થાય. એટલે એવી સ્થિતિ પહેલાં પ્રાપ્ત કરવી પડે અને જો કર્તૃત્વનો ત્યાગ કરી દે તો પછી એને એ ભોગ એ નડતા નથી. એટલે દુર્વાસાએ જે થાળ જેમાં થઈ કર્તૃત્વનો ત્યાગ કરીને દીધા કે પોતે એવી સ્થિતિમાં બેસીને ભગવાનની અરે વિશ્વાસમાં ભગવાનની અરે એકતા કરી લીધી અને પોતાના અહંકારને હાવ ઝીરો કરી નાખ્યો ત્યારે એટલે એનું ઓલું કર્તૃત્વ લાગે નહીં અને ભોગને એનું ફળ ન મળે. કઈ ને કઈ મેળવવાની ઈચ્છાથી જ કર્તૃત્વ ઊભું થાય છે. જે કર્મથી પોતાને માટે વ્યક્તિગત કોઈ પ્રકારના સુખ ભોગની અહમની ઈચ્છા નથી. ભાવનાની આ બધી ભાવનાઓ હોય એ એક્ઝેક્ટનું બેનિફિટ છે. લોકો મને હારો કે હારો ન કહેવાની ઈચ્છા હોય મને એમ એમ થાય કે આ બધા કરે છે હું એના કરતા કઈ કામ નથી હું બતાવી દઉં તો એ તો વળી વધારે ઓલું એના કરતા વધારે. એટલે કઈ ઈચ્છા ન હોય એને તો ભગવાનના રાજીપા સિવાય બીજું કઈ દઉં. ઓલું એ ફળ છે, હું હારો કહેવાઉં એ ફળ છે. પાંચ માણા મારા વખાણ કરે. જે કર્મથી પોતાને માટે વ્યક્તિગત કોઈ પ્રકારના સુખ ભોગની અહમની ઈચ્છા નથી તો પછી તે ક્રિયા માત્ર જ છે, કર્મ નથી બનતું. જેમ યંત્ર દ્વારા કર્મ થાય છે તો પણ તેમાં કર્તૃત્વ નથી રહેતું, એ જ રીતે કર્મયોગી અથવા સેવાયોગીમાં કર્તૃત્વ નથી રહેતું. સાધકને સંસારના પ્રાણી પદાર્થ અને પરિસ્થિતિ વગેરેમાં સ્પષ્ટ રીતે પોતાનો રાગ સ્વાર્થ દેખાય છે. આ મારી ગાડી છે, ઘોડો છે, આ મારો બંગલો છે, આ પરિસ્થિતિ ઘણી અનુકૂળ છે, સારી છે. એટલા બધા રાગના ઠેકાણા છે, ક્રિયામાં રાગ. આ હું જ કરું, આ બીજા કોઈ ન કરવા દો, અથવા તો હું કરું એવી બીજા કોઈ થાય નહીં, અથવા તો હું કરું જ નહીં. આ બધા ક્રિયાના રાગ છે. પદાર્થના રાગ, આ મારું પદાર્થ છે, સારું પદાર્થ છે. વ્યક્તિના રાગ, વ્યક્તિ છે, વ્યક્તિમાં માણસ બંધાય છે,
એટલે વ્યક્તિમાં રાગ હોય, પરિસ્થિતિમાં રાગ. આવું હોય તો હું કરું ને આવું હોય તો ન કરું, ઊનો વાતો હોય તો ન થાય, ટાઢો વાજો મારે. એટલે આ બધા પરિસ્થિતિના રાગ છે, એ બધા આપણે ઈચ્છીએ છીએ બધા. આ પરિસ્થિતિ ઘણી અનુકૂળ છે, સારી છે, તેથી તેમાં રાગ ઉભો થાય છે અને બંધાય છે. તે રાગને દૂર કરવા માટે કર્મયોગી અથવા નિષ્કામ સેવાયોગી કોઈ પણ પ્રાણી પદાર્થ વગેરેને પોતાના નથી માનતો, પરમાત્માના છે અને મને સદુપયોગ કરવા દીધા છે એમ માને છે. કર્મયોગી અથવા નિષ્કામ સેવાયોગી સેવા કરવા માટે તો બધાને પોતાના માને છે, પરંતુ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે કોઈને પણ પોતાના નથી માનતો. કર્મયોગી અથવા સેવાયોગીને સેવાયોગી સામગ્રીને પોતાની નથી માનતો, પોતાને માટે કાંઈ નથી કરતો, જે કાંઈ કરે છે તે ભગવાન કે તેમના અનન્ય ભક્તોની સેવા માટે કરે છે, તે પોતાને માટે કાંઈ નથી ઈચ્છતો, જે કાંઈ કરે છે તે ભગવાનની પ્રસન્નતા માટે કે ભગવાનના ભક્તોને સુખ પહોંચાડવા જ કરે છે. સાધુને ભગવાને ગુણ દીધા હોય તો એ જો નિષ્કામ સેવાયોગ કરવા ઈચ્છતો હોય તો એને પોતાને ન માને. હોશિયારી છે આપણને ભગવાન દીધી હોય, હોશિયારી તો લગભગ બધા જ દીધી હોય, પણ ઘણા એને વધારે દીધી હોય, તો હોશિયારી છે એ તમે ભગવાનની સેવા ન વાપરો તો એનો અર્થ એવો થયો કે તમે કર્મયોગી છો. બોલો, તમે તમારે એનું ફળ મળે છે, એને બેનિફિટનો ત્યાગ ન કર્યો. હોશિયારી તમને એમ ખબર પડી જાય કે મારે આ હોશિયારી છે આ ફિલ્ડમાં, અને તમે એને ભગવાનને ભગવાનના ભક્તની સેવામાં વાપરો તો એ નિષ્કામ સેવા થઈ, અને કોઈને એનો બેનિફિટ મળવા જ ન દો તો પછી આ જગતના જીવ છે, પ્રાકૃતિક. કર્મયોગી અથવા સેવાયોગી સામગ્રીને પોતાની નથી માનતો. સ્વામીની વાતોમાં વાત લખી છે ને કે એકને કંપો બાંધતા આવડતો હતો, એ હોશિયારી જ કહેવાય ને, બીજા કોઈને આવડતું નહીં. જૂના જમાનામાં આવડતું હતું કંપો બાંધવાનું, એટલે એમ કે કંપો બાંધતા આવડતો હતો તો એ હોય ગયા કંપો બાંધવા ટાણે. એક જણાને કોઈ ધામમાં જાય તો લાકડા ગોઠવતા આવડતું, એ ગોઠવવાની એ ખૂબી છે, હોશિયારી છે. તો એ આ બધા આને લઈને ઉપડ્યા તો આ હંતાઈ ગયા. બધા જોવું આગળ, અહીંયા બધા જાય છે તો હું જોઈ લઉં કેમ કરે છે, હરખું હળગશે નહીં, મને બોલાવવા આવવું જ પડશે. એટલે આ હોશિયારી છે, અને હોશિયારીનો ઉપયોગ હું કે બીજા કોઈને ફાયદો આવવા દેવો નહીં. એની હોશિયારી હોય, એક જણાને બોલ અનકોટ કરતા આવડતો હતો, એટલે કે ભાઈ આચાર્ય મહારાજ આવ્યા છે તમે કંઈક કરી દો, તો કે એમ હું કંઈ કરવા આવ્યા છીએ, એમ તમે કયો કરવા આવ્યા છીએ, નકર કરી. એટલે હોશિયારી છે એને હોતે પોતાના બેનિફિટમાં વાપરવી અને ભગવાનના બેનિફિટમાં વાપરવી, બધી ધારે તો વાપરી શકાય છે. આવું બધી હોશિયારી, આપણે બીજું કઈ હોય નહીં, આની ગોળે કઈ ધયો પૂતો એટલે આજે એક હાથમાં આવ્યું, હવે એને જ વાપરવાની રહી. કર્મયોગી અથવા સેવાયોગી સામગ્રીને પોતાની નથી માનતો, પોતાને માટે કાંઈ નથી કરતો, જે કાંઈ કરે છે તે ભગવાન કે તેમના અનન્ય ભક્તોની સેવા માટે કરે છે, તે પોતાને માટે કાંઈ નથી ઈચ્છતો, જે કાંઈ કરે છે તે ભગવાનની પ્રસન્નતા માટે કે ભગવાનના ભક્તોને સુખ પહોંચાડવા જ કરે છે. તેથી કર્મયોગી કે સાચા સેવકની બધી જ ક્રિયાઓ બધાનું હિત કરનારી, બધાની પ્રસન્નતા કરનારી અને બધાના સુખને માટે બની રહે છે. ક્રિયાઓથી સુખ મેળવવાનું અનુસંધાન હોય ત્યારે જ કર્તૃત્વ, અભિમાન અને મમતા ઊભી થાય છે, પણ તેમાંથી સુખ પોતે લેવાનો ભાવ બિલકુલ નહીં રહેવાથી કર્તૃત્વ દૂર થઈ જાય છે, ધ્યેયમાં લીન થઈ જાય છે. સજન સ્વામી મહારાજની જય.